નમસ્કાર મિત્રો, કેમ છો? આજે સવારમાં ઉઠ્યાની સાથે જ કામ કરવા માંડી ગઈ. કામનો બહુ વિડીયો નથી આપી. આજે આપણે કપડાં ધોઈ લીધા. દ્રષ્ટિ ને મોનોને કીધું એડજસ્ટ ઉતારી આપો, તો એડજસ્ટ પણ ધોઈ લીધો. બહુ ચીકણો હોય છે, લગભગ બધી ગૃહિણીઓને ખબર પડતી હશે કે આ ધોવો કેટલો કઠણ હોય છે. એડજસ્ટ કે આપણે શું કહેવાય, રસોડાની જે ચીમણી હોય ધોઈ લીધી. તમે શેના ધોવો છો? હું હાર્પિકથી, જો હાર્પિક આ ટાઇલ્સ ક્લીનર હોય ને, એનાથી કોઈ હાર્પિક હોય કે ગમે તે હોય એનાથી ધોઉં, એટલે ચોખ્ખો જલ્દીથી જાય ને. કદાચ ન હોય તો આપણે શું કરવાનું, આનાથી ધોવાનું. ધાગા કાઢો, પડી ગયું. મારી પાસે રીનનું આના છે, પણ તમે કોઈ આના વાપરતા હોય જે કપડામાં ધાગા કાઢવાનું, એનાથી ધોઈ તો શું ક્લિયર થઈ જાય, એકદમ ચિકાસ પણ ન રહે. હવે ધોઈ લીધો. હવે વિચારું છું કે વરસાદમાં બધી ચોકડી એવી ગંદી થઈ છે, તેમ ધોઈ નાખીએ, કારણ કે પાણીને સરકતા હોય. હવે આનાથી આપણે આના દૂસ ઓછાથી લાગશે ટાઈમ, એટલે એક જુગાડ વિચારે છે. જો આ કાંદાની બોરીઓ આવે ને, જાળી જાળી વાળી બોરી પડી હતી, એને હવે હું વીટીશ. આમ કપડા થી ધોઈ તો અહીં હાર્પિક લઈ લે આખું, આપણે ટાઇલ્સ ક્લીનર લઈએ તો આને શું કરશું. જાળી છે એટલે આ બાંધી લીધી. પરમેનન્ટ કરવું હોય તો શું કરવાનું, ફાંકા દઈ દેવાના. ઉનાથી મોટું મોટું આમ જલ્દી ઘૂંસાઈ જાય, આ નાનું પડે. સાબુ રાખી એક પાય કપડા ધોયા તે હાર્પિક ને પાણી ને છે ને, મોટું હોય તો જલ્દી જલ્દી થઈ જાય ને. આમ આખી ચોપડી ધોવી છે મને આજે. દ્રષ્ટિ રસોડામાં લાગી છે, જોઈ આવો ત્યાં શું બતાવો. તો અહીં મોનો ને દ્રષ્ટિ કિચન ને ક્લીન કરે છે. બારી ઉપરથી એકઝોસ્ટ મને ઉતારી આપ્યો, મેં ધોઈ નાખ્યો. ટાઇલ્સ ને બધું જો ચમકી રહી છે, સાફ કરશે. અંદરથી મોનો અને બહારથી અને દ્રષ્ટિ ચમકાવી નાખશે બે. એમ હું ત્યાં સુધી પાછળ ચોકડીને એ ધોઈ લઉં. જા જા થરડિયામણા બધા સાથે ભેળા થઈ તો થોડીક વાર કામ લાગે કામને. કેવી સામસામે બંને લાગ્યું છે, આ બાજુ મોનો ને ઓલી બાજુ દ્રષ્ટિ. એક એક સળિયાને ઘસી ઘસીને ધોઈ નાખ્યા, તો મસ્ત ચમકાવી દીધું. ફટાફટ થઈ જાય જે ચાલ્યું, એના ક્યાં પણ પૈસા લાગ્યા છે. ઓનામાં જ આવ્યું છે કાંદા બટેકાની ગુણીમાં. આખા રસોડાની ટાઇલ્સ ધોવાની હોય કે આખી આખી દિવાલો ધોવાની હોય ને, જયારે આવું શું કરું ચોકડીમાં આખો દિવસ કપડા ધોવાતા હોય એટલે આ બધું થાય જ. મારું વોશિંગ મશીન નથી એટલે બધું હાથથી ધોવાય. કપડા બદલીને ફટાફટ કરવી છે, વાર્તા છોકરીઓ રાહ જુએ છે. વાર્તા માટે વિગતા વગર જાય ને, તેઓ બધી વાતે સુખી હતા, પણ ભગવાને તેમને એક વાતનું દુઃખ આપ્યું હતું. તેમને શેર માટીની ખોટ હતી. આ શેર માટીની ખોટને કારણે તેઓ રાત દિવસ ચિંતિત રહેતા હતા. ઓમ નમો શિવાય. એક દિવસ નારદજી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીને તેણે પ્રેમપૂર્વક આદર સત્કાર કર્યો. પછી બ્રાહ્મણીને તેણે ફળફળાદી આપ્યો. નારદજીએ પૂછ્યું, કેમ છો, મજામાં ને? હા મુનિવર, આપની કૃપાથી અમે સર્વ વાતે સુખી છીએ. પણ શું, તમને કઈ વાતનું દુઃખ છે? મુનિવર, એક બાબતની ખોટ છે અને તે માત્ર સંતાનની. નારદજી કંઈક વિચાર કરી બોલ્યા, હે બ્રાહ્મણ, અહીંથી દક્ષિણ દિશામાં જાઓ. ત્યાં એક શિવલિંગ છે, એ જંગલમાં હોવાથી તેમની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈ તમે શિવ પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરો.
તો જરૂર માધવજી તમારી ઉપર પ્રસન્ન થશે અને અવશ્ય સંતાન પ્રાપ્ત થશે. આમ કહી નારદજી ચાલતા થયા. નારદજીના કયા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધી તૈયારી કરી બીજા દિવસે દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા. થોડા દિવસ પહેલા ભૂખ્યા અને તરસ્યા મહાદેવજીના મંદિરની શોધમાં જંગલમાં રહીને હવે આ થાળીમાં રાખીને તકવા મૂકી દઉં, પછી બપો પછી શેકી નાખીશ. બે થાળી મૂકી થોડી થોડી પોખી થઈ જશે. હંસાનગર તડકો આવ્યો આમ સૂચનું તડકામાં મકાન તો બટેકાનો વઘાર કરી લીધો, ચડે છે. ઢાંકી દઉં ચડાવવા. આ બાજુ દ્રષ્ટિ બનાવવા લાગી છે. રોટલા ગાયની ચાંદી ચડાવી દીધી. આ બાજુ હાથથી રોટલા ત્યાં ચાલુ. ચલો થઈ ગયા તૈયાર. ચલો સરસ થઈ ગયા રોટલા તૈયાર. રોટલો માખણ અને કાંદા બટેકાનું શાક આની લાવે એટલે એ ખાસે રોટલી ને શાક. તો ચલો જમી લઈએ. આ બાજુ થઈ ગયા છે તૈયાર. અનિલના પપ્પા એટલે દહીંથી જમવા. ખાવું પીવું જમવું કા વરસાદની સિઝનમાં ન ક્યાંય જવું ન ક્યાંય આવું. આ છે અમારા કાકાની નણદોઈ અરવિંદ પટેલ અને અમારા જેઠ. બપોર પછી બેઠા છીએ. આવ્યા છે હા દ્રષ્ટિના પપ્પાની ખબર પૂછવા. કમર દુખે છે એમ સાંભળ્યું એટલે. આમ તો એને સારું છે, કંઈ થતું નથી, પણ એને ક્યાં સાંભળે સગા તો થોડુંક તકલીફ થાય ને મનથી. તો એ આવ્યા છે. તઈ વાત કરે છે હોસ્પિટલની, જનરલ હોસ્પિટલની ક્યાં કેવી સારવાર મળે છે. તે વખતે દ્રષ્ટિ મેડિકલમાં હતી ને બાજુમાં જ કા. લગ્ન થયા ને તે વખતે આંખમાં ઘણી તકલીફ હતી ને પીડા થતી હતી. પીડા પીડા આંખમાં નથી, હમણાં જ વાળી થોડી કમર દુખી. એટલે શું અહીંયા થોડું પાનું નીકળી આવ્યું કેવાય એનું. દ્રષ્ટિ મંડી છે અહીં પરોઠા વણવા. એ બાજુ મોનું શેકે છે. જો રોટલી મોટી વણી લીધી, એમાં ભર્યો મસાલો. આ પહેલાં બતાવ્યું તો છે, પણ છતાં બતાવું. લ્યો આજે દ્રષ્ટિ કરે છે એટલે બતાવું. હું કરું ત્યારે મેં બતાવ્યું હતું. આ રીતે પેક કરી લેશે. દ્રષ્ટિ વણી દીધી આવે ને અહીં શેકતી આવે છે. મોનું મોનું જશે સાતમ કરવા એટલે યાદ આવશે મને. બે વીગ્યું લાગી પડ્યું છે મને, ખાલી વિડીયો જ કરવો પડે છે એટલે. તેલ લગાવ્યું. હમ
લાવી ઉપર લગાયો તેલ. આજે મસાલામાં હળદર નથી નાખી એટલે બધો ઘઉં જેવો જ કલર લાગે છે. પણ સ્મેલ બહુ સરસ આવે છે, હશે ટેસ્ટી. આપણે કરવું છે એકઠાણું, આજે આ જમવું નથી. તો જુઓ મસ્ત પાકી ગયું આપણું પરોઠું. મનુ અલગ અલગ ઢોકળાના અલગ અલગ શું કહેવાય પરોઠા ને બધાનું અલગ અલગ બનાવવાના. ઢોકળા આંભરી આવે આવેલા મને આજ. કઈ બનાવશું ઢોકળા? પરમ દિવસે બનાવશું. ભલે હાલો, આપણા રસોઈ બને છે ત્યાં સુધી અમે બધા સુગંધ લઈએ છીએ. દ્રષ્ટિન પપ્પા ને અનિલ ને અરે આજ તો લાઈટ ગઈ, હવે જોઈએ લાઈટ આવે તો કરી જમવાની તૈયારી. અને વિડીયો હવે કરું છું એન્ડિંગ. હવે પરોઠા બનાવી છે, પરોઠા ખાવા છે. કાલે મળશું નવા વિડીયો સાથે. તો ધન્યવાદ. વિડીયો સારો લાગ્યો તો કમેન્ટમાં મને જરૂરથી કહેજો, અને લાઇક ને શેર તો તમને કરવાનું છે, પાક્કું જ છે. અને હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી લેજો. ફરી મળીએ નવા વિડીયો સાથે.